નમસ્કાર, હું છું દીપાલી. ધંધુકામાં કિશન ભરવાડની હત્યાને લઈને રાજ્યભરમાં લોકો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે વડોદરામાં કિશનના સસરા જયસંઘ ભરવાડે કહ્યું છે કે ઝડપાયેલા આરોપીઓને જાહેરમાં ફાંસી આપવામાં આવે. ત્યારે આ મામલે અમારા સંવાદદાતા યુનુસ ગાઝી અત્યારે અમારી સાથે જોડાયેલા છે. યુનુસ, કિશન ભરવાડ હત્યા કેસમાં સમગ્ર રાજ્યમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે. અત્યારે આપની સાથે કિશનના સસરા છે, તેમની શું માંગ છે? દિવાલી, ધંધુકાના ચકચારી કિશન ભરવાડ હત્યા કેસની તપાસ રાજ્ય સરકારના આદેશથી ગુજરાત એટીએસ કરી રહી છે. અનેક આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આજે પણ ભરવાડ સમાજના જે કેટલાક આગેવાનો છે તે ગૃહમંત્રીને મળ્યા હતા અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ કરી હતી. તેઓના સસરા જયસિંહભાઈની શું લાગણી છે, પરિવારજનોની શું લાગણી છે તે જાણવાની કોશિશ કરીશું. જયસિંહભાઈ, પહેલા તો છેલ્લે ક્યારે કિશનભાઈ સાથે વાત થઈ હતી અને શું વાત થઈ હતી આપને? છેલ્લા મારા જમાઈનો મેં ફોન કર્યો કે તમારા ઉપર આ જો ત્યાંના પોલીસ સ્ટેશન, સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ધંધુકા શહેરમાં પોલીસ કેસ થયો એમનો, તો એમને ત્યાં આગળ પોલીસ સ્ટેશનમાં બોલાયા, એક કસ્ટડીમાં એક દિવસ રાખ્યા 24 કલાક, અને જામીન મળ્યા. જામીન ઉપર છૂટી ગયા પછી ઘરે આવ્યા એટલે મેં શાંતિથી ફોન કરીને કહ્યું, એમના પપ્પાને બી કહ્યું, અમારા વિવાહ જે શિવાભાઈ છે, કીધું કે તમે કિશનકુમારને અહીંયા મોકલી દો જેથી કરીને તે એમની આંખોની સામે રહેશે તો થોડું એ લોકોને એવું બી ના થાય ને અહીંયા આવી જાય તો અમને બી શાંતિ રહે, તમને બી શાંતિ રહે. સ્થળ પરથી આપણે થોડો ટાઈમ, આપણે 15 દિવસ મહિનો ખસેડી દઈએ અને જેથી કરીને આ વાદ વિવાદ ઊભો ના થાય ને સંઘર્ષ ના થાય, એટલા માટે મેં ફોન કરીને કહ્યું. અને છેલ્લામાં છેલ્લી વાત એ દિવસે થઈ હતી મારી. શું કહ્યું હતું કિશનભાઈ, શું કહેતા હતા? તો કિશનભાઈએ અને એમના કુટુંબીજનોએ સૌએ મળીને એવું કહ્યું કે તમે હવે કોઈ ચિંતા ના કરશો કિશનની, અને અમે બે ત્રણ જણા અમારા ભરવાડ અમારા અહીંના જે સ્થાનિક છે એમના આગેવાનો દ્વારા અને મુસ્લિમ સમાજ દ્વારા ત્યાંના જે આપણે પોસ્ટ વાયરલ થતી એમને જે દુઃખ પહોંચ્યું હતું એમના ત્યાંના સ્થાનિક મુસ્લિમ સમાજના બે આગેવાનો એ દ્વારા સમાધાન કે અમારે સારી રીતે થઈ ગયું છે, સુખદ સમાધાન થઈ ગયું છે, એટલે કે હવે તમે કોઈ ટેન્શન ના લેશો, કોઈ ચિંતા ના કરશો પપ્પા, અમે હવે હું કાલથી મારા ઝેરોક્ષની દુકાન છે ત્યાં બી જવાનું છું અને અમે સુખદ સમાધાન થઈ ગયું છે હવે, એટલે તમે કોઈ ચિંતા ના કરશો કે આમાં. અને એ લોકોએ આ રીતના છે ને સમાધાન કરી અને ત્યાર પછી વિશ્વાસઘાત કર્યો, દગો કર્યો અને મારા જમાઈને બીજે જ દિવસે આ લોકો છેલ્લા, અમને એવું જાણવા મળ્યું પોલીસ તપાસ દરમિયાન કે આ લોકો છેલ્લા 5 દિવસથી, અને એવું કબૂલાત કરી છે આ લોકોએ, જે આરોપી છે એ લોકોએ કબૂલ કરેલું છે કે 5 દિવસથી અમે રેકી કરતા હતા, આનો અમારા જમાઈનો પીછો કરતા હતા અને બધી તકેદારી રાખતા હતા અને આ 5 દિવસની રેકી બાદ આ લોકોએ અંજામ આપ્યો અને મારા જમાઈને પાછળથી દગો કરીને વિશ્વાસઘાત કરીને આ લોકો, આ મુસ્લિમ સમાજે, એ ત્યાંના સ્થાનિક છે ધંધુકા શહેરના જે આ લોકોને એ ટિપ્પણીથી, એ પોસ્ટ વાયરલથી જે દુઃખ થયું હતું એમને, એથી એ લોકોએ આ વિશ્વાસઘાત કરીને મારા જમાઈ ઉપર ફાયરિંગ કર્યું અને એમનું મોત નિપજાવ્યું. સમાધાન કર્યા પછી પણ આ રીતનું કૃત્ય કરવામાં આવ્યું, ષડયંત્ર લાગે છે આપને અને શું માંગ છે આપની? આ ષડયંત્ર જ કહેવાય ને, આ લોકોએ 5 દિવસ રેકી કરી અને ત્યાંના પોલીસ તપાસ દરમિયાન ત્યાંના મૌલવીઓના નામ ખુલ્યા છે અને આ બધા સંડોવાયેલા છે અને એક કાવતરું, આયોજનબદ્ધ કાવતરું છે આ. તમે જોઈ શકો છો તપાસમાં, તમને પોલીસ તપાસ દરમિયાન અમુક ન્યૂઝ ઉપર કહે છે, જણાવે છે, અને આ એક કાવતરું જ છે, આયોજનબદ્ધનું કાવતરું છે. એવું નથી કે ભાઈ આયોજનપૂર્વક કાવતરું ઘડેલું છે અને અંજામ આપ્યો છે. ફાયરિંગ કરનાર તથા કરાવનાર મોટાભાગના પોલીસના સકંજામાં આવી ગયેલા છે, શું માંગણી છે આપને, શું સજા થવી જોઈએ? અરે, હર્ષ સંઘવી સાહેબની મહેનતથી અને એ લોકોએ ત્યાંના પોલીસ પ્રશાસને 2-3 દિવસ રાત દિવસ ઉજાગરા કરીને 7-8 ટીમો બનાવીને એવું 3 દિવસમાં તો
જે આરોપી હતા એ લોકોને પકડી દબોચી લીધા અને પોલીસના જેલના હવાલે કરી દીધા અને હજુ બી એના જ્યાં મૂળ છે ત્યાં સુધીની તપાસ બધું ચાલુ જ છે, જોતરાયેલા છે, અધિકારીઓ એમનું કામ કરે છે, પોલીસ પ્રશાસન એમનું કામ કરે જ છે અને વહેલામાં વહેલી અમને સરકાર ઉપર બી ભરોસો છે, પોલીસ પ્રશાસન ઉપર બી ભરોસો છે કે વહેલામાં વહેલી તકે અમને અમારો કિશનને અમને ન્યાય જરૂર મળશે અને હું એ જ કહેવા માગુ છું અમારા સમાજને બી અને હિન્દુ સમાજને બી કે હવે આપણે બહુ શાંતિપૂર્વક રેલી કાઢવાની છે અને આવેદનપત્ર શાંતિપૂર્વક આપવાના છે અને આપણે શાંતિ જાળવવાની છે, શહેરમાં વિખવાદ ના બહુ ઊભો થાય, શાંતિ ના ડોળાય એના માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને આપણે હવે વિશ્વાસ રાખવાનો છે. આજે બી અમારા ભરવાડ સમાજના આગેવાનો અને હર્ષ સંઘવી સાહેબ જોડે મિટિંગ થઈ અને હર્ષ સંઘવી સાહેબે એવું કહ્યું કે ભાઈ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીશું અને વહેલામાં વહેલી તકે અને આને ગુનેગાર. શું લાગણી છે આપની, શું અપીલ છે, વિનંતી શું છે? અમારી તો એ જ વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને વહેલામાં વહેલી તકે આ આરોપીઓને સજા મળે જેથી કરીને આ એક દાખલો બેસશે અને સરકાર ઉપર લોકોને વિશ્વાસ બેસશે કે ના ભાજપ સરકાર છે એ આપણે હિન્દુ સમાજના તરફેણમાં જ છે અને વહેલામાં વહેલી તકે અમને વિશ્વાસ છે કે આ સરકાર ન્યાય અપાવશે જ. કિશન ભરવાડના સસરા જયસિંહભાઈ છે, તેઓ કહે છે કે કડકમાં કડક સજા થવી જોઈએ. પ્રકાશભાઈ છે કિશનભાઈના સારા, આપની શું લાગણી છે, શું આરોપીઓને સજા થવી જોઈએ? અમારી તો સરકારને માત્ર એક જ વિનંતી છે કે આ જે આમાં પકડાયા છે, જે એમને ઇમ્તિયાઝ સિબ્બઈ નામના જે પણ ગુનેગારો છે એમને તો ફાંસીએ ચડાવવા જ જોઈએ. પ્લસ જોડે જોડે આ જે મૌલવીઓ પકડાયા છે, જે અમદાવાદથી પકડાયા છે, મુંબઈથી પકડાયા છે, એ બધાને દિલ્હીથી એ બધાને ફાંસીની સજા આપવી જ જોઈએ. કારણ કે આવાના લોકોના લીધે જ આપણા ભારતમાં આવા ઘણા કિસ્સાઓ બન્યા છે. આજે જે અમારા ઘરમાં થયું છે એ બીજા કેટલાના ઘરમાં થયું છે અને જો આમને આ વખતે જવા દીધા તો હજી બીજા અમારા ઘરમાં થયું છે, બીજા ઘણાના ઘરમાં થઈ શકે છે. એટલે સરકારને અમારી એક જ વિનંતી છે કે આ બધાને ફાંસી આપો અને હજી આવા ઘણા હશે એ બધાને શોધો અને બધાને ફાંસીએ ચડાવો જેથી બીજી વાર કોઈ આવું કૃત્ય કરતા પહેલાં 100 વાર વિચાર કરશે કે ના અમે કરશું તો ત્યાં આવું બનાવ થયું તો આવું થયું હતું. તો તેથી દરેકે દરેકને જ્યાંમાં નામ ખુલ્યા છે દરેકને ફાંસીની સજા આપવી જોઈએ. ગંડા મોભી અને પ્રકાશના દાદી આપની સાથે છે, આપ શું ઈચ્છો, શું થવું જોઈએ કિશનના જે હત્યારાઓ છે, આરોપીઓ છે, એમને ફાંસીની હુકમ જ આવવો જોઈએ એમને? બસ અમારે એ જ માંગ છે, બીજી કોઈ માંગ નથી કે જે અમારા જમીનના આરોપી છે એમને ફાંસીનો હુકમ સરકાર આપે જ તે અમારી માંગ જ એ છે. બસ અમે એ જ માનવી છીએ કે મારી દીકરી છે, દીકરીનો પતિ ગુમાયો, નાની બાળકી છે એને બાપ ગુમાયો, એનો કોણ ધણી થશે? એને તો આશરો જોઈએ ને, કાલ દીકરીનો નાની બાળકી એના બાપની જરૂર નહીં પડશે ને. તો મારી દીકરી તો હજુ નાની છે, એને તો હજુ સમાજમાં કંઈ જોયું જ નથી કે આ સમાજમાં શું છે, શું કરવાનું, શું નહીં કરવાનું, એ તો મારી દીકરીને હજુ જોયું જ નથી. હજુ તો હાવ નાની છે, એને બહુ ઉંમર નથી અને આ ભગવાનને એને ભાણી આપી, તો ભાણી આપતા જ એનો બાપ ગુમાવી દીધો એને. તો બીજું એ શું, એ અમને સરકાર, બસ અમને એ ન્યાય મળે સરકાર, મારી દીકરીના દીકરીના દીક ભાણીના. કિશનભાઈ સાથે છેલ્લા દિવસોમાં ક્યારે વાતચીત થઈ, આપને કઈ યાદ છે, શું વાતચીત થઈ હતી ક્યારે? મારી જોડે તો વાત કિશનભાઈ ને આ છોકરા કરે, હું કોઈ દાડો એમની જોડે વાત નથી કરતી ફોનમાં, અહીંયા આવે ત્યારે વાત કરું. કિશન ભરવાડના જે પરિવારજનો છે તે સૌ કોઈ માંગણી કરી રહ્યા છે કે કિશન ભરવાડની હત્યા કરનાર આરોપીઓ છે તેઓને સખતમાં સજા કરવામાં આવે અને તેઓને ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આ કેસ ચલાવવામાં આવે. રાજ્ય સરકાર તરફથી પણ આ દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ પરિવારની લાગણી છે, સમાજની લાગણી છે, તે જ રીતે વડોદરા સ્થિત જે કિશનના સાસરી પરિવારના સદસ્યો છે તેઓ પણ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. દીપાલી.